श्री कृष्ण बाळको, હવે આપણે શાકભાજી અને શાકભાજીના રંગની ઓળખ મેળવીશું। બાળકો અહીંયા જુઓ, શાકભાજીના નામ આપ્યા છે અને સામે એનો રંગ કેવો છે એ પણ આપ્યું છે। હવે અહીંયા બટેટા, તો બટેટા કેવા હોય? કથાઈ। મરચું, મરચું કેવું હોય? લાલ અથવા લીલું। કાકડી, કાકડી કેવી હોય? તો કે લીલા રંગની, એટલે લીલી। રીંગણા, તો રીંગણા કેવા હોય? જાંબલી। પછી ભીંડો, ભીંડો કેવો હોય? તો કે લીલો। દૂધી, દૂધી કેવી હોય? તો કે દૂધીનો રંગ લીલા ઉપર, એટલે પોપટી રંગ હોય છે, એકદમ લીલો નહીં, પાછો લીલો, એટલે પોપટી રંગ। પછી પરવળ, એ કેવું હોય? તો કે એનો રંગ લીલો। પછી ટમેટા, તો કે લાલ। ગાજર, ગુલાબી, એનો રંગ ગુલાબી હોય। પછી તુરિયા, તુરિયાનો રંગ લીલા। પછી કારેલા, તો કે એ લીલા રંગના હોય। પછી ગુવાર, ગુવારનો રંગ કેવો હોય? લીલો। ગલકા, ગલકા કેવા હોય? તો કે લીલા। પછી ડુંગળી, તો કે એ આછી ગુલાબી રંગની હોય। પછી લીંબુ, લીંબુ કેવું હોય? તો કે પીળા રંગનું હોય છે। એટલે આ શાકભાજીના નામ અને આ સામે તેના કલરના નામ છે કે એ શાકનો રંગ આવો હોય છે। હવે એની જેમ જ એવી જ રીતે અહીંયા ફળ છે, તો ફળના નામ અને તેનો રંગ આપણે લખવાનો છે। હવે સફરજન, તો સફરજન કેવું હોય? તો કે લાલ રંગનું। પછી કેરી, કેરીનો રંગ કેવો હોય? તો કે લીલો। પછી તરબૂચ, તરબૂચ કેવું હોય? તો કે લીલા રંગનું। અનાનસ, અનાનસ કેવું હોય? કથાઈ। પછી જામફળ, જામફળ કેવું હોય? તો કે લીલો રંગ જામફળનો હોય। સંતરા, તો કે એનો રંગ કેસરી। મોસંબી, એનો રંગ લીલો। પછી ચીકુ, ચીકુનો રંગ કથાઈ। પછી કેળા, કેળાનો રંગ તો કે પીળો। પપૈયું, પપૈયાનો રંગ કેસરી। પછી સીતાફળ, સીતાફળનો રંગ લીલો। સકરડેટી, એનો રંગ તો કે પીળો અથવા લીલો હોય છે। પછી ચેરી, ચેરી કેવી હોય? તો કે લાલ। બોર, બોર કેવા હોય? તો કે લાલ અથવા લીલા। એટલે બાળકો, અહીંયા શાકભાજી અને આ ફળ, એના નામ આપ્યા છે અને સામે એના રંગ છે। તમારે આ રીતે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું થશે। હવે અહીંયા નીચે જુઓ, અહીંયા ફૂલના નામ આપ્યા છે। હવે જે જે ફૂલના નામ આપ્યા છે એ તમારે જોઈને સારા અક્ષરે અહીંયા લખવાના છે। ગુલાબ, મોગરો, ગલગોટો, જાસૂદ, જુઈ, ચંપો, કમળ અને સૂર્યમુખી, એટલે આટલા ફૂલના નામ તમારે જોઈ જોઈને સામે બે વાર લખવાના થશે। બાળકો, હવે અહીંયા મેં ખાલી જગ્યા લખી છે જે આપણે બાકી કરીશું। એમાં પહેલું, ખાલી જગ્યા શાકભાજીનો રંગ પીળો હોય છે, તો પીળા રંગનું શાક કયું હોય? તો કે લીંબુ। પછી બીજું, ખાલી જગ્યા ફૂલ સુગંધીદાર હોય, તો ફૂલમાં વધારેથી વધારે કયા ફૂલમાં સુગંધ આવે? તો કે મોગરો। પછી ત્રીજું, રીંગણાનો રંગ ખાલી જગ્યા છે કેવો હોય? જાંબલી। ચોથું, ખાલી જગ્યા ફળ સૌથી મોટું છે, તો કે તરબૂચ। પછી પાંચમું, મૂળાનો રંગ ખાલી જગ્યા છે કેવો? તો કે સફેદ। છઠ્ઠું, ખાલી જગ્યા તીખું હોય, કેવું તીખું હોય છે શાકભાજીમાં? તો કે મરચું। હવે અહીંયા લીંબુનો સ્વાદ ખાલી જગ્યા હોય છે, એનો સ્વાદ કેવો હોય? ખાટો। આઠમું, કાંટા ખાલી જગ્યા ફળમાં હોય છે, તો કે અનાનસ, અનાનસ ફળમાં ઉપર કાંટા હોય છે। પછી નવમું, તરબૂચમાંથી ખાલી જગ્યા રંગના બીજ નીકળે છે, તો કે કેવા બીજ હોય? કાળા। પછી દસમું, ખાલી જગ્યા સુધારવાથી આંખમાં પાણી નીકળે છે, તો ડુંગળી જ્યારે સુધારીએ છીએ ત્યારે આંખમાંથી પાણી નીકળે છે। બાળકો, હવે અહીંયા આપણે પૂરતા શબ્દ પહોંચ્યા છીએ। હવે અહીંયા જુઓ, બધા કૂર્તા શબ્દો મેં લખી લીધા છે, આપણે સીધા વાંચીશું। સુંદર, મંદિર, તોરણ, ઢબલી, ગુંદર, મઢુલી।
ગોલી આ કાસ આ અડસ નિયમ ઉગતા ઉડતી સવાર નમક વહાણ રોટલી પથરી ઊંચાઈ ભારત વહેલી ટેકરી ખુરસી પાતળા કઠણ રતવા ઇનર ફાનસ ફિરકી ભજન દિવસ ખેતર વહેલા ધવલ દિવાળી બગીચો ઈયળ એકલી ઠળિયો મેદાન કાચવો ભરાય સમય. બાળકો હવે જોવો, અહીંયા જેટલા કોયડા આવ્યા છે એ જ રીતના કોયડા આપણે આગળના બધા પાઠમાં શીખી ગયા છીએ. તો હવે આ જે આખા પેજના કોયડા છે એમાં તમારે એ જાતે કરવાનું છે. હવે જુઓ, આ કોયડા તમે જ્યારે જાતે મોઢે લખશો ત્યારે ઉપર અહીંયા મૂળાક્ષર આપેલા જ હશે, જવાબ બધા અહીંયા આપી જ દીધા છે. પણ તમારે એ સાચો શબ્દમાં એ મૂળાક્ષર લઈને સાચો શબ્દ બનાવીને આ બધા કોયડા પૂરવાના છે. એટલે અહીંયા બધામાં એ રીતે કોયડાના જવાબ આપી દીધા છે. તો તમારે આમાંથી સાચો મૂળાક્ષર ઓળખીને સાચા કોયડા બધા આમાં લખવાના છે. આ બધું તમારે મોઢે કરવાનું છે. બાળકો હવે જુઓ, અહીંયા મેં મૂળાક્ષર લખ્યા છે એના ઉપરથી શબ્દ પણ લખ્યા છે. અહીંયા ઉનનો ઉ, અહીંયા પુત્રનો ઉ, અહીંયા થારીનો થ, અને અહીંયા સ મીડાવાળો સ નો શરણાયમો સ. એટલે જે અહીંયા મૂળાક્ષર છે એને આધારે મેં અહીંયા શબ્દ પણ લખ્યા છે. હવે ઉ છે ઉન્નો, તો કે ઉન ઉડતી ઊંટ ઊંચાઈ. એટલે ઉન્નો ઉ છે એના જ આપણે ચાર શબ્દ અહીંયા લખ્યા છે. એવી જ રીતે ઉ ઉનાળો ઉમંગ ઉત્તરાયણ ઉજાસ. એવી જ રીતે થ થડ થન થાળી થોર. એવી જ રીતે મીડાવાળો સ સરણ સરમ સરબત સરદ. એટલે બાળકો જે મૂળાક્ષર ઉપર આવ્યો છે એના આધારે જ આપણે અહીંયા શબ્દ લખ્યા છે, જે તમારા સ્વાધ્યાય પોથીમાં આ જ રીતે લખવાના થશે. બાળકો હવે જો અહીંયા આપણે પ્રશ્નો આપ્યા છે એમાંથી તમારે મને ઓળખી મારું નામ, એટલે આમાં જે કહે છે પ્રશ્નોમાં એ પ્રશ્ન સાંભળીને શું જવાબ આવે એ તમારે કહેવાનું છે. એમાં પહેલું, મારી ચાંચ લાલ છે, લીલી મારી પાંખ છે, મીઠું મીઠું બોલું છું. તો કોની ચાંચ લાલ હોય છે? તો કે પોપટ. બીજું, મારે બે પેન્ડલ છે, ટ્રીન ટ્રીન ઘંટડી વાગે છે, મારે બે પૈડા છે. તો કોને પેન્ડલ હોય છે, ટીન ટીન વાગે છે? તો કે સાયકલ. પછી, રોજ સવારે આવું છું, અંજવાળું ફેલાવું છું, સાંજે હું સંતાવું છું. તો સવારે આવે, અંજવાળું ફેલાવે, કોણ? તો કે સૂરજ. પાણીમાં હું જીવું છું, બહાર કાઢો તો મરું છું, પાણીની હું રાણી છું. તો કોણ પાણીમાં રહે છે ને આપણે એને બહાર કાઢીએ તો મરી જાય? તો કે માછલી. પછી, કાચી છું, લીલી છું, સ્વાદે ખાટી છું, પાકી છું, પીળી છું, સ્વાદે મીઠી છું. હવે કાચી હોય અને એનો સ્વાદ ખાટો હોય, પાકી હોય એનો સ્વાદ મીઠો હોય, તો એ કોણ? તો કે કેરી. બાળકો હવે આપણે અહીંયા થોડું હોમવર્ક લખીશું.
બાળકો હોમવર્કમાં જે તમે શાકભાજીના નામ અને એના રંગોના નામ જે આપણે આપણી સ્વાધ્યાય પોથીમાં શીખ્યા છીએ એ જ મેં અહીં હોમવર્કમાં આપ્યું છે. હોમવર્કમાં તમારે તમારી મનપસંદના 10 શાકભાજીના નામ લેવાના અને તેની સામે તેના રંગોના નામ એકવાર નોટમાં લખવાનું છે. 10 શાકભાજીના નામ અને ઈ શાકભાજીના રંગોના નામ એ સાથે લખવાના છે.